डियर स्टूडेंट्स, हवे आपने चर्चा करने चाहिए स्वाध्याय ना पांचवा प्रश्न ली। प्रश्न छे तमे केवी रीते परिवर्तित करशो। आ प्रश्नमां कुल आठ प्रश्नो आप्या छे। आपणे अत्यारे पहला चार समझिए, पछी बीजामां बीजा चार समझिए। तो पहेलो आप्यो छे इथेनोइक एसिडमांथी मिथेन एमाइन। दोस्तों, सौप्रथम आपणे खबर होवी जोईए कि इथेनोइक एसिड नो सूत्र शुं थाय। तो CH3COOH ये सूत्र है कौन? इथेनोइक एसिड। बनावा शू कीधु छे मित्रों? तो CH3NH2 एनु नाम छे मिथेन एमाइन। तमे सौप्रथम पहेला विचारो फ्रेंड्स, अहीं कुल केटला कार्बन छे? बे। अने अहीं केटला कार्बन छे? एक। अहीं मने आपे छे एसिड अने अहीं लावानो छे मारे एमाइन। तो एक कार्बन ओछो करवानो अने पछी एमाइन NH2 संयोजन लावानो, क्रियाशील समूह। तो आना माटे मारी पासे कंपलसरी आगळ अहीं CH3CONH2 होवुं जोईए। शुं होवुं जोईए? CH3CONH2 एनुं नाम छे एसिड एमाइन। હું તો વિચારું છું કે આ લાવવા માટે હું આ કરીશ, તો આ એસિડ એમાઇન કેવી રીતે આવે દોસ્તો? તો આપણે જાણીએ છીએ પ્રક્રિયાનું નામ શું છે? હોફમાન પ્રક્રિયા। પ્રક્રિયા કોના વડે કરવાની? Br2+4KOH, તો CO નીકળી ગયું। એનો મતલબ કે મારે ઇથેનોઇક એસિડમાંથી મારે લાવવું પડે એસિડ એમાઇન। તો આ એસિડ એમાઇન લાવવા માટે શું કરવું પડે? તો સૌ પ્રથમ આ ઇથેનોઇક એસિડની મારે એમોલિસિસ પ્રક્રિયા કરવી પડે એમોનિયા સાથે। એમોનિયા સાથે જેવી હું પ્રક્રિયા કરીશ તેવું મને મળશે CH3COOH4, જેનું નામ છે શું? અમોનિયમ એસિટેટ। અમોનિયમ એસિટેટ, આ અમોનિયમ એસિટેટને હું ગરમ કરીશ દોસ્તો। જેવું ગરમી આપીશ તેવું શું થશે? NH4 માંથી બે હાઇડ્રોજન અને એક ઓક્સિજન માઇનસ થઈ જશે H2O અને મળશે મને એસિટ એમાઇન। અને જેવો એસિટ એમાઇન મળશે એને હોફમેન પ્રક્રિયા કરીશ તો મળશે શું મને? મિથેન એમાઇન વત્તા 2KBr વત્તા K2CO3 વત્તા 2H2O, બરાબર? તો આ રીતે દોસ્તો આ પહેલું પરિવર્તન થશે। શું કર્યું? ઊંધું વિચાર્યું કે મારે મિથેન એમાઇન જોઈએ છે, એની મિથેન એમાઇન તો આગળનો સ્ટેપ શું હોઈ શકે? એસિટ એમાઇન। એસિટ એમાઇન નો આગળનો સ્ટેપ શું હોય? એમોનિયમ એસિટેટ। અને એનો આગળનો સ્ટેપ શું હોય? ઇથેનોઇક એસિડ। એટલે ઇથેનોઇક એસિડ એટલે મેં અમોનિયા સાથે પ્રક્રિયા કરી, પછી ગરમ કર્યું અને ત્યાર પછી જે નિપજ મળી એની કઈ સરપણી સાથે પ્રક્રિયા કરી હોફમેન। ઓકે, હવે મને આપે છે હેક્સેન નાઇટ્રાઇડ। હેક્સેન નાઇટ્રાઇડ નું સૂત્ર શું થાય? તો CH3CH2 4 ટાઇમ્સ CN અને કહેવામાં આવે છે હેક્સેન નાઇટ્રાઇડ। દોસ્તો, હેક્સેન એટલે કુલ 6 કાર્બન હોવા જોઈએ। આ પહેલો કાર્બન, બીજા 4 અને સાયનાઇડ નો 5, ટોટલ 6 કાર્બન થઈ ગયા। ઓકે, એમાંથી બનાવવાનું શું કીધું છે? 1 એમિનો પેન્ટેન। 1 એમિનો પેન્ટેન એટલે શું? તો CH3CH2 4 ટાઇમ NH2। તો સૌપ્રથમ ફ્રેન્ડ શું કરશો? તો જો અહીંયા કુલ કેટલા કાર્બન છે ગણતરી કરો, 1 2 3 4 5 અને 6, અને અહીંયા કુલ કેટલા કાર્બન છે? 5। એક કાર્બન જ્યારે ઓછો કરવો હોય તો અહીંયા આગળ કમ્પલસરી મારી પાસે શું હોવું જોઈએ દોસ્તો? તો અહીંયા આવું જોઈએ શું મારી પાસે? CH3CH2 કેટલી વાર? 4 ટાઈમ્સ CONH2। ટૂંકમાં અહીંયાથી જો આ CO નીકળી જાય તો જ NH2 અહીંયા જોઈન્ટ થાય। તો વિચારો દોસ્તો, અહીંયા હું કઈ પ્રક્રિયા કરીશ? હોફમાન પ્રક્રિયા। કોના વડે? Br2+4KOH। હજી હવે થોડું વધારે ઊંધું વિચારો કે જો મારે અહીંયા આ પ્રક્રિયા કરવી હોય, કઈ પ્રક્રિયા? આનું નામ શું થશે? તો આપણે લખશું હેક્ઝેન એમાઇન। શું કહીશું? હેક્ઝેન એમાઇન। આ હેક્ઝેન એમાઇન લાવવા માટે મારી પાસે શું હોવું જોઈએ? તો જેમ અહીં અંદર એમોનિયમ ક્ષાર છે તે રીતે CH3CH2 4 ટાઇમ્સ COOH4, તેનું નામ શું થશે? અમોનિયમ હેક્ઝેનોઇડ। એને હું ગરમ કરીશ તો અહીંયા H2 નીકળી જશે, આ બે H અને એક O, બરાબર? હવે અહીં આગળ શું હોવું જોઈએ દોસ્તો? તો તમને ખ્યાલ હોવો જોઈએ કમ્પલસરી,
तो अहीं हमारी पास आवो जोईए CH3 CH2 4 टाइम्स C डबल OH और नाम શું થશે દોસ્તો હેક્ઝેનોઇક એસિડ શું હશે હેક્ઝેનોઇક એસિડ હેક્ઝેનોઇક એસિડ એટલે કઈ પ્રક્રિયા કરીસ દોસ્તો જે અહીંયા પ્રક્રિયા કરી છે અમોનિયા સાથેની પ્રક્રિયા બરાબર અને એ બનાવવાનું છે એમાંથી કીધું તો CH3 CH2 4 ટાઇમ્સ CN તો અહીંયા કઈ પ્રક્રિયા કરીસ દોસ્તો કમ્પલ્સરી જલ વિભાજન કોના વડે 2H2O વડે મંદ H2SO4 ની હાજરીમાં તો આ CN જે છે તેનું રૂપાંતર સેમા થઈ જશે COOH તો આ છે તમારો શું દોસ્તો હેક્ઝેન નાઇટ્રાઇડ આ શું છે હેક્ઝેન નાઇટ્રાઇડ ઓકે તો શું કર્યું પહેલા મેં જલ વિભાજન પછી એમોનિયા સાથે એમોનોલિસિસ પ્રક્રિયા પછી ગરમ કર્યું પછી મળ્યું હેક્ઝેન નાઇટ્રાઇડ અને ત્યાર પછી મેં હોફમેન પ્રક્રિયા કરી તો મને નિકલ મળી શું CH3 CH2 4 ટાઇમ્સ NH2 ઓકે દોસ્તો હવે મને કીધું છે શું મિથેનોલમાંથી મિથેનોલ એટલે CH3OH અને એમાંથી બનાવવાનું શું કીધું છે દોસ્તો ઇથેનોઇક એસિડ શું કીધું છે ઇથેનોઇક એસિડ દોસ્તો પહેલા આ બે તમે પરિવર્તન લખી દો ત્યાર પછી આપણે બીજાની આ ત્રીજા ચોથાની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાયના પાંચમા પ્રશ્નનો જે ત્રીજો પ્રશ્ન છે તે સમજીએ મિથેનોલ સૂત્ર થાય CH3OH અને બનાવવાનું આપણે કીધું છે દોસ્તો CH3 COOH એનું નામ છે ઇથેનોઇક એસિડ ઇથેનોઇક એસિડ હવે મિથેનોલમાંથી ઇથેનોઇક એસિડ કેવી રીતે બનશે તો દોસ્તો આપણે પહેલા એટલું યાદ રાખવાનું કે જો મારે આ COOH સંકલાવો હોય તો મારી પાસે આગળ સાયનાઇડ સંયોજન હોવું જરૂરી છે કયું સંયોજન હોવું જરૂરી છે દોસ્તો સાયનાઇડ સંયોજન જેનું નામ છે શું ઇથેન નાઇટ્રાઇડ આ સાયનાઇડ સંયોજન લાવવા માટે મારી પાસે આગળ શું હોવું જોઈએ CN3Cl આનું નામ શું છે ક્લોરોમિથેન શું નામ છે ક્લોરોમિથેન અને આ ક્લોરોમિથેન શેમાંથી બનશે દોસ્તો મિથેનોલમાંથી શેમાંથી તો મિથેનોલમાંથી ક્લોરોમિથેન કેવી રીતે બનશે દોસ્તો આગળ આપણે ભણી ગયા હતા લેસન નંબર 10 ની અંદર અથવા આલ્કોહોલ ની અંદર બંને ચેપ્ટરમાં આવ્યું હતું કે આલ્કોહોલ ની SOCl2 અથવા PCl3 અથવા PCl5 ત્રણેય સાથે પ્રક્રિયા કરવાથી OH નું રૂપાંતરણ શેમાં થઈ જાય હેલોજનમાં ઓકે તો અહીંયા પ્રક્રિયા કરશું તો આ SO સાથે જેને માઇનસ કરશે SO2 એક HCl સાથે જેને કરશે માઇનસ HCl મળશે CH3Cl અને આ CH3Cl ની પ્રક્રિયા કોની સાથે કરવાની દોસ્તો તો આલ્કોહોલિક પોટેશિયમ સાયનાઇડ સાથે તો આ Cl ને કે ભેગા થઈને કરશે માઇનસ KCl અને દાખલ થઈ જશે CN એ CH3Cl નું નામ છે ઇથેન નાઇટ્રાઇડ અને આ ઇથેન નાઇટ્રાઇડ નું જ્યારે જલ વિભાજન કરવામાં આવે કોની સાથે H2O સાથે જલ વિભાજન હંમેશા મંદ H2SO4 ની હાજરીમાં થાય અહીંયા H2O ના દોસ્તો બે મોલ લેવામાં આવે છે બે મોલ લઈશું તો શું થશે આ નાઇટ્રોજન ત્રણ હાઇડ્રોજન સાથે જઈને કરશે માઇનસ NH3 અને બાકી શું રહ્યું બે ઓક્સિજન ને હાઇડ્રોજન અહીંયા ઉમેરી જશે મળશે ઇથેનોઇક એસિડ ઇઝ ધેટ ક્લિયર ઓકે ફ્રેન્ડ્સ પર એક ત્રીજો પ્રશ્નનો જવાબ લખવાનો છે હવે આવશે ચોથો પ્રશ્ન ચોથો પ્રશ્ન છે ઇથેનેમાઇન ને મિથેનેમાઇન માં તો દોસ્તો બંધારણ આપણને ખ્યાલ હોવું જોઈએ ઇથેનેમાઇન CH3CH2NH2 આનું નામ શું છે દોસ્તો ઇથેનેમાઇન અને માંથી બનાવવાનું શું કીધું ફ્રેન્ડ્સ મિથેનેમાઇન CH3NH2 ટેકનિકલી વિચારો દોસ્તો કે મને અહીંયા બે કાર્બન છે ને એક કાર્બન ઓછો કરવો છે આવું જ્યારે હોય ત્યારે કમ્પલસરી મારી પાસે અહીંયા CH3CONH2 હોવું જોઈએ CH3CONH2 એમાઇન સમૂહ તો એની કઈ પ્રક્રિયા કરશું ફ્રેન્ડ્સ હોફમાન પ્રક્રિયા હોફમાન બ્રોમેવાઇડ પ્રક્રિયા
प्रक्रिया करवानी कोने साथे Br2+4KOH साथे શું થશે -2KBr માઇનસ શું થશે દોસ્તો K2CO3 -2H2 તો આપણને મળશે મિથેન આયન પણ એની આગળનું સ્ટેપ વિચારો દોસ્તો મારી પાસે શું છે ઇથેન આયન તો અહીં મારી પાસે શું હોવું જોઈએ તો દોસ્તો અહીં મારી પાસે હોવું જોઈએ CH3COOH દોસ્તો અહીંયા બે સ્ટેપ એક સાથે કરું છું એક એમોનિયા સાથેની પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા ગરમ કરવાની એટલે બે પ્રક્રિયા એક સાથે કરીશું તો શું થશે જો એમોનિયા સાથે પ્રક્રિયા થશે તો આખો એમોનિયા ઉમેરી જશે મળશે CH3COOH4 જેનું નામ છે એમોનિયમ એસિટેટ અને એને જેવું ગરમ કરીશું ત્યારે પાણીને કણ દૂર થઈને આપણને મળશે શું ઇથેનેમાઇડ શું મળશે ઇથેનેમાઇડ તો એનું નામ શું છે ફ્રેન્ડ્સ ઇથેનોઇક એસિડ હવે આ ઇથેનોઇક એસિડ શેમાંથી બનશે તો દોસ્તો મારી પાસે કમ્પલ્સન અહીંયા હોવું જોઈએ ઇથેનોલ આ જો ઇથેનોલ મારી પાસે હોય તો હું કઈ પ્રક્રિયા કરીશ દોસ્તો પ્રબળ ઓક્સિડેશન આ પ્રબળ ઓક્સિડેશન કોના વડે થશે તો KMnO4KOH અથવા ક્રોમિક એસિડ ઓ એટલે ઓક્સિડેશન તો ઇથેનોલ રૂપાંતરણ સીધું શેમાંથી થાય દોસ્તો ઇથેનોઇક એસિડ અને આ ઇથેનોમાંથી ઇથેનોલ કેવી રીતે મળે તો નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા દોસ્તો નાઇટ્રસ એસિડ એટલે કહેવાય HNO2 શું કહેવાય HNO2 શું થશે આ નાઇટ્રોજન સાથે ભેગા થઈને માઇનસ થશે N2 આ H2O એક ઓક્સિજન લઈને બનાવશે માઇનસ H2O અને મળશે શું OH મળશે શું OH તો ઇથેનોમાઇડની પર નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરીને ઇથેનોલ બનાવ્યો તેનું પ્રબળ ઓક્સિડેશન કરીને ઉપમા બનાવ્યો ઇથેનોઇક એસિડ ત્યાર પછી એને એમોનિયા સાથે ગરમ કર્યું તો મને મળ્યું ઇથેનેમાઇડ અને એની હોફમેન પ્રક્રિયા કરતા મને શું મળ્યું મિથેનેમાઇડ ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ અને પાંચમી પ્રક્રિયા કઈ છે દોસ્તો તો ઇથેનોઇક એસિડને પ્રોપેનોઇક એસિડમાં ઇથેનોઇક એસિડ એટલે CH3CONH2 સોરી CH3COOH અને શું કહેવાય દોસ્તો ઇથેનોઇક એસિડ અને બનાવવાનું કીધું શું દોસ્તો પ્રોપેનોઇક એસિડ શું બનાવવાનું કીધું પ્રોપેનોઇક એસિડ તો આ ઇથેનોઇક એસિડમાંથી પ્રોપેનોઇક એસિડ દોસ્તો હમણાં જ આપણે શીખ્યા કે મારી પાસે CN સમૂહ હોય તો હું COOH લઈ શકું અહીંયા મારે COOH લાવવું છે તો ઊંધો વિચારો મારી પાસે આગળ અહીંયા શું હોવું જોઈએ તો CH3CH2CN શું હોવું જોઈએ CH3CH2CN આ CH3CH2CN આવે શેમાંથી તો એક ઊંધો વિચારો CH3CH2CN શેમાંથી જેમ અહીંયા CH3CL હતો એવું અહીંયા શું લેવાનું CH3CH2CN ઓકે આ CH3CH2CN શેમાંથી આવે તો દોસ્તો અહીંયા મારી પાસે હોવું જોઈએ OH આલ્કોહોલ અને આ આલ્કોહોલ શેમાંથી આવે તો ઇથેનોઇક એસિડમાંથી પહેલી પ્રક્રિયા કરવી પડે કઈ રિડક્શન કોના વડે LiAlH4 કેટલા H2 લેવાના 2H2 માઇનસ શું થશે દોસ્તો એક H2 ના અહીંયાથી હોય એટલે H2 નીકળી ગયા તો શું મળશે મને CH3 બે હાઇડ્રોજન અહીં આવશે CH3CH2OH આ શું મળ્યું મને ફ્રેન્ડ્સ ઇથેનોલ શું મળ્યું ઇથેનોલ આ ઇથેનોલની પ્રક્રિયા કોની સાથે કરી સવાખી પ્રક્રિયા રિપીટ કરવાની છે જેમ મિથેનોલની કરી તેવી બધી પ્રક્રિયા કોની કરવાની ઇથેનોલની તો માઇનસ શું થશે SO2 માઇનસ HCl તો મને મળશે શું ઇથાઇલ ક્લોરાઇડ જેને બીજા શબ્દોમાં ક્લોરો ઇથેન પણ કહેવાય IUPAC નામ એની પ્રક્રિયા આપણે કરશું કોની સાથે આલ્કોહોલિક પોટેશિયમ સાયનાઇડ સાથે KCl ભેગા થઈને માઇનસ શું કરશે KCl આ CN ને ઉમેરી દેશે મળશે શું એનું નામ પ્રોપેન નાઇટ્રાઇલ શું મળશે અને આ પ્રોપેન નાઇટ્રાઇલ ની જો દોસ્તો હું જલ વિભાજન પ્રક્રિયા કરું આ સેમ પ્રક્રિયા કોની હાજરીમાં મંદ H2SO4 કેટલા H2 લેવાના 2 તો શું થશે અહીંયાથી એક એન ત્રણ હાઇડ્રોજન્સ લઈને માઇનસ શું કરશે NH3 મળશે શું છેલ્લે દોસ્તો
પ્રોપેનિક એસિડ તો તમારે આ પ્રક્રિયામાં ઊંધું વિચારવાનું છે મારે આ રીતે જોઈએ છે તો હું આ સ્ટેપ લઈશ ઓકે તો હજી બીજા બે પ્રશ્નો કે ત્રણ પ્રશ્નો બાકી છે એની આપણે ચર્ચા હવે કરીશું પહેલા આટલી વસ્તુ શાંતિથી તમે લખી લો ઓકે ફ્રેન્ડ્સ મિત્રો હવે છેલ્લા ત્રણ પ્રશ્નોની ચર્ચા કરવાની છે પ્રશ્ન છે મિથેનેમાઇનમાંથી ઇથેનેમાઇન જો મિથેનેમાઇનનું સૂત્ર CH3NH2 અને કહેવાય શું દોસ્તો મિથેનેમાઇન અને બનાવવાનું શું કીધું આપણને CH3CH2NH2 અને કહેવાય શું ઇથેનેમાઇન દોસ્તો જ્યારે અહીંયા કેટલા કાર્બન છે એટલે નક્કી કરો એક કાર્બન જ્યારે અહીંયા કેટલા કાર્બન છે બે કાર્બન તો મારે વધારો કયા સમૂહનો કરવાનો છે CH2NH2 સમૂહનો મારે જ્યારે વધારો કરવાનો હોય તો મારી પાસે કમ્પલસરી આગળ અહીંયા CH3CN હોવું જોઈએ જેનું નામ છે ઇથેન નાઇટ્રાઇલ આ ઇથેન નાઇટ્રાઇલ લાવવા માટે મારે શું કરવું પડે ફ્રેન્ડ્સ તો મારી પાસે આગળ હોવું જોઈએ CH3CL જેનું નામ છે શું ક્લોરોમિથેન આ ક્લોરોમિથેન મારી પાસે કેવી રીતે આવે તો દોસ્તો મારી પાસે અહીંયા હોવું જોઈએ CH3OH મિથેનોલ અને આ મિથેનોલ મારી પાસે કેવી રીતે આવે તો મિથેનેમાઇનમાંથી આવે તો મિથેનેમાઇનની એવી કઈ પ્રક્રિયા કરીએ તો મિથેનોલ મળે દોસ્તો HNO2 સાથેની પ્રક્રિયા જેને આપણે કહીએ છીએ નાઇટ્રસ એસિડ કોની સાથેની પ્રક્રિયા નાઇટ્રસ એસિડ તો શું થશે આ બે નાઇટ્રોજન ભેગા થઈને -N2 -H2O અને મળી જશે મને મિથેનોલ ઓકે આ મિથેનોલની હવે હું કઈ પ્રક્રિયા કરીશ SOCl2 સાથે તો આ SO સાથે જેને -SO2HCl સાથે જેને -HCl મળશે મને ક્લોરોમિથેન આ ક્લોરોમિથેનની પ્રક્રિયા કરીશ કોની સાથે આલ્કોહોલિક KCN સાથે આ KNaCl જેને -KCl મળશે અને Cl અહીંયા ઉમેરી જશે મળશે ઇથેન નાઇટ્રાઇલ યાદ રાખજો દોસ્તો આ સાયનાઇડ સમૂહનું જો હું રિડક્શન કરું તો મને પ્રાથમિક એમાઇન મળે અને એનું જલ વિભાજન કરું તો એસિડ મળે આગળની પ્રક્રિયામાં સાયનાઇડ સમૂહ હતો એનું આપણે જલ વિભાજન કરી તો CWH સમૂહ મળે તો પણ અહીંયા મારે NH2 સમૂહ લાવો છે તો હું કમ્પલસરી રિડક્શન પ્રક્રિયા કરીશ કોના વડે LiLH4 2H2 LiLH4 નું નામ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તો બે હાઇડ્રોજન અહીંયા આવશે બે હાઇડ્રોજન અહીંયા અને મળશે આપણને ઇથેનેમાઇન ઓકે દોસ્તો એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે શું નાઇટ્રોમિથેન CH3NO2 અને એમાંથી બનાવવાનું કીધું છે આપણને આ CH3NHCH3 જેનું નામ છે ડાયમિથાઇલેમાઇન ડાયમિથાઇલેમાઇન તો દોસ્તો જો મારે ડાયમિથાઇલેમાઇન બનાવવા હોય તો મારી પાસે કમ્પલસરી આગળ CH3NH2 હોવું જોઈએ જેનું નામ છે મિથેનેમાઇન તો નાઇટ્રોમિથેનમાંથી મિથેનેમાઇન કેવી રીતે બનશે બોલો દોસ્તો તો અહીંયા મારે કરવું પડશે રિડક્શન રિડક્શન કરવાનું ખબર કેવી રીતે પડે ઓક્સિજન કાઢીને હાઇડ્રોજન લાવવાનું એટલે રિડક્શન તો રિડક્શન કોના વડે કરીશું LiLH4 વડે કેટલા H2 લઈ લઈએ 2H2 તો બે હાઇડ્રોજન બે ઓક્સિજન સાથે જઈને શું કરશે સોરી 3H2 લેવા પડશે તો માઇનસ શું થઈ જશે 2H2 અને બે હાઇડ્રોજન ઉમેરી જશે મળશે મને મિથેનેમાઇન અને આ મિથેનેમાઇનની આગળ પ્રક્રિયા કરીશ કઈ આલ્કાઇલેશન કોના વડે CH3I વડે તો શું થશે આ એક H અને I દૂર થઈ જશે માઇનસ થશે HI અને મળશે મને ડાયમિથાઇલેમાઇન શું મળશે ઓકે મને તો ટ્રાઇમિથાઇલેમાઇન કીધું હોય તો શું કરે તો હજી એક વખત આની જ પ્રક્રિયા કરતા આલ્કાઇલેશન આ H નીકળી જાય મને મળે ટ્રાઇમિથાઇલેમાઇન તો દોસ્તો જે રીતે આપણને નિપજ કીધી છે તે પ્રમાણે આપણે વિચારીને પ્રક્રિયા પસંદ કરવાની અને છેલ્લો પ્રશ્ન છે પ્રોપેનોઇક એસિડને ઇથેનોઇક એસિડમાં તો દોસ્તો પ્રોપેનોઇક એસિડનું સૂત્ર છે CH3CH2COOH અને કહેવામાં આવે છે પ્રોપેનોઇક એસિડ અને આને કહેવામાં આવે છે CH3COOH જેને કહેવાય ઇથેનોઇક એસિડ
तो आप प्रोपेनोइक एसिड ने सर्वप्रथम को कई प्रक्रिया करी छे, तो एमोनिया साथे प्रक्रिया करी अने એને હું ગરમ કરીશ, જેવી એમોનિયા સાથે આ બે પ્રક્રિયા એક સાથે થઈ એટલે મને મળશે CH3CH2CONH2, આનું નામ છે પ્રોપેનેમાઇડ. શું નામ છે? પ્રોપેનેમાઇડ. આનું નામ છે દોસ્તો પ્રોપેનોઇક એસિડ, અને આ છે પ્રોપેનેમાઇડ. આ પ્રોપેનેમાઇડ ની પ્રક્રિયા કઈ કરી આપણે દોસ્તો? હોફમાન પ્રક્રિયા કરી. કોના વડે? Br2+4 કહેવાય. શું થશે? -2 NaBr -- KBr, સોરી દોસ્તો -K2CO3 -2H2. આ CO નીકળી જશે, મળશે શું? CH3CH2OH. શું મળશે દોસ્તો? CH3CH2OH. એનું નામ છે ઇથેનોલ, અને આ ઇથેનોલમાંથી ઇથેનોઇક એસિડ જો મેળવવો હોય તો આગળ પણ પ્રક્રિયા આવી હું કરીશ પ્રબળ ઓક્સિડેશન. કોના વડે? ક્રોમિક એસિડ વડે. કોના વડે? તો જેવું પ્રબળ ઓક્સિડેશન કરીશું ક્રોમિક એસિડ વડે, ક્રોમિક એસિડ એટલે શું? તો અહીંયા આપણે લખી શકીશું Na2Cr2O7H2SO4. આ મિશ્રણને આપણે કહીએ ક્રોમિક એસિડ, અથવા ઘણા લોકો લખે H2Cr4. ઓક્સિડેશન ને અંતે જેટલા કાર્બન વાળો આલ્કોહોલ હોય તેટલા જ કાર્બન વાળો એસિડ મળે છે. બે કાર્બન વાળો આલ્કોહોલ તો બે કાર્બન વાળો એસિડ. ઓકે દોસ્તો, તો આ રીતે તમારે આ પ્રશ્નો લખવાના છે. થેન્ક યુ વેરી મચ.